આઝાદીના 74 વર્ષ બાદ કરજણ નદી પર રામગઢ રાજપીપળાને જોડતો 175 મીટરનો નવો પુલ 12 કરોડના ખર્ચે લગભગ તૈયાર થઈ ગયા છે, ત્યારે લોકડાઉનના કારણે અટકેલા નાના મોટા કામો જેવા કે ચોમાસા પહેલાં માટી પુરાણ, પેરાફિટ અને પુલના બંને છેડાને રસ્તા બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. આઝાદીના 74 વર્ષ બાદ કરણજ નદી પર રામગઢ રાજપીપળાને જોડતો 175 મીટરનો નવો પુલ 12 કરોડના ખર્ચે લગભગ તૈયાર થઈ ગયો છે, ત્યારે લોકડાઉનના કારણે અટકેલા નાના મોટા કામો જેવા કે ચોમાસા પહેલાં માટી પુરાણ, પેરાફિટ અને પુલના બંને છેડાના રસ્તા બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ગ્રામજનોએ કરી છે. કરણજ કિનારા સામા 10થી વધુ ગામોમાંથી રાજપીપળામાં ભણવા આવતા અસંખ્ય બાળકો, રોજગારી માટે મજૂરી કામે આવતા લોકોને સિઝનમાં નદી ઓળંગીને જીવના જોખમે રાજપીપળા આવવું પડતું હોય છે, જેમાં રાજપીપળા ભણવા આવતા અસંખ્ય બાળકોની ખેતી અને રોજગારી માટે મજૂરી કામે આવતા ગ્રામજનોને દરેક સિઝનમાં નદી ઓળંગીને જીવના જોખમે નદી બહાર કરીને આવતા હતા. ખાસ કરીને ચોમાસામાં રસ્તો કરણજ નદીના પુલના કારણે બંધ થઈ જતો હતો, જેના કારણે સેંકડો ગ્રામજનો જાનના જોખમ કાં તો નદી તરીને સામે પાર રાજપીપળા આવવું પડતું હતું. 8 કિલોમીટરના ફેરા ફરીને રાજપીપળા આવતા હતા. ગામમાં બસ આવતી ન હોવાથી 8 થી 10 કિલોમીટર પગપાળા ચાલીને આવવું પડ્યું હતું. આ સમસ્યાના નિવારણ માટે અંદાજે 12 કરોડના ખર્ચે રામગઢ રાજપીપળાનો પુલ બનાવવા સરકારે મંજૂર કરતા યુદ્ધના ધોરણે ફૂલનું કામકાજ ધમધમતું થયું છે, જે લગભગ હવે પૂર્ણતાના આરે આવી ગયું છે. લોકડાઉનના કારણે પુલના છેડા તોડવાનું અને બેના છેડા રસ્તા બનાવવાનું કામ બાકી છે. ચોમાસા પહેલાં લોકડાઉનમાં ઝડપથી પૂર્ણ કરવા ગ્રામજનો અને આમ જનતાની બુલંદ માંગ ઉઠી છે. સરકારે લોકડાઉનમાં વિકાસના કામો હાથ ધર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ પણ વિકાસના અધૂરા કામો પૂરા કરવાની માંગ કરી છે, ત્યારે ચોમાસા પહેલાં આ પુલ ચાલુ કરવા તંત્રની ગ્રામજનોએ રજૂઆત કરી હતી. આઝાદીના 74 વર્ષ પછી પુલ ચાલુ થશે તો ચોમાસામાં કરણજ નદીના ઉપવાસના આવેલા રામગઢ, નવા ગામ, લીમટવાડા, રાયપરા, ખામરા, વેરલીપુરા, બોરીદ્રા, વણઝાર, જેતપુર વગેરે ગામોમાંથી રાજપીપળા ભણવા આવતા બાળકોને મજૂરોને સિઝનમાં નદી ઓળંકીને જીવના જોખમે આવવા જાવ નહીં કરવી પડે. આના કારણે લોકોને નેત્રજ્ઞ દેડિયાપાડા તરફ આવતા જતા વાહનોમાં બેસીને 8 કિલોમીટરનો ફેરો ફરવા પડતો હવે આ પુલ બનતા 10 ગામના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. રામગઢના ગ્રામજન સૌજાભાઈ વસાવે જણાવ્યું હતું કે કરણજણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વારંવાર પૂરને કારણે ચાલુ કામે ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. તાજેતરમાં આગામી થોડા દિવસોમાં ચોમાસાની સિઝન આવનાર છે. હાલ કોરોના વાયરસના કારણે હોળી પછી આ પુલનું બાંધકામ સદંતર બંધ છે. બાકી રહેલા પુલ પર રસ્તાની કામગીરી સ્તરે પૂર્ણ કરવામાં આવે તો ચોમાસામાં લોકોને 8 કિલોમીટરનો ફેરો બચી શકે તેમ છે. માત્ર 5 મિનિટમાં જ પુલ પરથી સામે પાર રાજપીપળા આવી શકે તેમ છે. પુલ પરથી બસ વાહન વ્યવહાર ચાલુ થશે તો રોજગારીના નવા દ્વારો પણ ખુલશે. આ ઉપરાંત પુલના બંને સાઇડમાં રસ્તાની કામગીરી વહેલી કરે, રસ્તા પહોળા કરી તથા તડકેશ્વર મહાદેવ મંદિર પાસે કરજણ નદીમાં આવેલા ભારે પૂરના કારણે રસ્તો અંદાજે 1.5 કિલોમીટર ખોવાઈ ગયેલ છે. જે કાયમી પ્રશ્ન હલ કરી શકે તથા રસ્તો બનાવવામાં આવશે તો પુલના લોકોને વધારે ફાયદો થશે. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.